अस्सलाम वालेकुम जनाब बाबू भाई सोपारीवाला, गर्ल्स प्राइमरी स्कूल, धोरण 5, विषय आसपास, विषयांक पाठ 4, केरियो बारे मास, जेमा भाग पहलो। विद्यार्थिनी मित्र, केरियो बारे मास पाठनु नाम सांभळीने ज तमने थोड़ी घणी तो समझ पड़ी गई हसे कि केरियो बारे मास आपणे केवी रीते खाई शकीए छे, तो आपणे कई कई रीते केरीओ बारे मास मळी रहे छे तेना विशे आ पाठमां आपणे चर्चा करीशुं। तो चालो सौ प्रथम आपणे त्रण मित्रोनी वार्ता सांभळीए। क्रिपल, हर्ष अने रुच। क्रिपल कहे छे, वाह हर्ष, तारा टिफिनमां पूरणपोळी छे। तो हर्ष कहे छे, हे आजे क्रिपल बटाकानुं शाक लावी छे। अने रुचि कहे छे, मारी पासे भींडा छे। तो क्रिपल जे छे ते हर्षने एम कहे छे कि तू पूरण पूरी लाव्यो छे। तो हर्ष कहे छे कि तू बटाटानुं शाक लावी छे, आज तारा टिफिनमां बटाटानुं शाक छे। अने पछी रुचि कहे छे कि मैं तो भींडा लावी छे, एटले कि मारी पासे भींडा छे। पछी हर्ष कहे छे, अरे क्रिपल, मने लागे छे कि तारुं बटाटानुं शाक बगड़ी गयुं छे। ત્યારે રુચિ કહે છે, તું એ ખાઈશ નહીં, તું બીમાર પડી જઈશ, લે તું આ થોડા ભીંડા લઈ લે। તો હર્ષને બટાટાના શાકમાંથી વાસ આવે છે, તો એના ઉપરથી ખબર પડી જાય છે કે બટાટાનું શાક બગડી ગયું છે। તેથી તે હર્ષ શું કહે છે ક્રિપલને કે તું બટાટાનું શાક ખાઈશ નહીં, નહીં તો શું થશે, તું માંદી પડી શકે છે, એટલે તું બટાટાનું શાક ન ખા। રુચિ કહે છે કે હું ભીંડા લાવી છું, તો થોડાક ભીંડા તું મારા ટિફિનમાંથી લઈ લે, ચર્ચા કરો। હવે હર્ષને કેવી રીતે ખબર પડી કે બટાટાનું શાક બગડી ગયું? તો એમાંથી જે બટાટાના શાકમાંથી જે વાસ આવી રહી હતી તેના ઉપરથી હર્ષને ખબર પડી કે બટાટાનું શાક બગડી ગયું છે। બીજો પ્રશ્ન છે, તમે કોઈ ખોરાક ક્યારે બગડતો જોયો છે? તમને કેવી રીતે ખબર પડી કે એ બગડી ગયો છે? તો હવે તમે કોઈ દિવસ કોઈ ખોરાક બગડતો જોયો હોય તેના વિશે તમારે લખવાનું છે કે તમને કેવી રીતે ખબર પડે છે કે બગડી ગયો છે। તો તમે લખી શકો છો કે હા, મેં ઘણીવાર ઘરમાં બગડેલો ખોરાક જોયો છે, જ્યારે ખોરાકમાં ઉપરના ભાગે સફેદ તંતુઓ દેખાય અથવા તો ખરાબ વાસ આવે તો તે ખોરાક બગડી ગયેલો કહેવાય અને તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે। સવાલ ત્રીજો છે, રુચિએ ક્રિપલને બટાકાનું શાક ખાવાની ના પાડી, જો તેણે તે ખાઈ લીધું હોત તો? તો હવે રુચિએ ક્રિપલને બટાકાનું શાક ખાવાનું ના પાડી, કેમ ના પાડી? કેમ કે તે બગડી ગયું હતું અને જો તેણે ખાયું હોય તો જો તેણે એ બટાકાનું શાક ખાયું હોય તો ક્રિપલની તબિયત ખરાબ થઈ શકે છે, તેને પેટમાં ચૂક આવી શકે છે, ઝાડા ઉલટી થઈ શકે છે અને તે બીમાર પડી ગઈ હોત। આગળ જોઈશું, દાદીએ બ્રેડ પાછી આપી દીધી। તો હવે અહીં એક બ્રેડનું પેકેટ જોવા મળે છે વિદ્યાર્થીની મિત્ર, અહીં જુઓ। તો હર્ષના દાદી બજારમાં બ્રેડ લેવા ગયા, દુકાનમાં ખૂબ જ ભીડ હતી। દુકાનદારે બ્રેડનું પેકેટ લીધું અને દાદીને આપ્યું, તેમણે પેકેટને જોયું અને તરત જ પાછું આપી દીધું। હવે આવું કેમ કર્યું તે આપણે જોવાનું છે કે હર્ષના દાદી જ્યારે બજારમાં બ્રેડ લેવા માટે ગયા અને દુકાનમાં ખૂબ જ ભીડ હતી અને દુકાનદારે શું કર્યું, બ્રેડનું એક પેકેટ લીધું અને દાદીના હાથમાં આપ્યું, પણ દાદીએ તે પાછું આપી દીધું। કેમ આપી દીધું? આપેલા બ્રેડના પેકેટમાં ચિત્રને જુઓ અને અનુમાન કરો, દાદીએ તે કેમ પાછું આપી દીધું? તેમને કેવી રીતે ખબર પડી કે બ્રેડ બગડેલી છે? તો હવે અહીં બે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે બ્રેડના પેકેટ પરથી અનુમાન કરવાનું છે કે દાદીએ બ્રેડનું પેકેટ કેમ પાછું આપી દીધું। તો જુઓ વિદ્યાર્થીની મિત્ર, ધ્યાનથી જોજો, બ્રેડના પેકેટ ઉપર તમને અહીં લીલા લીલા રંગની ફૂગ, કાળા કાળા રંગની ફૂગ દેખાઈ રહી છે। તો
બહારથી જોવા મળ્યું દાદીને કે આ બ્રેડનું પેકેટ, આ બ્રેડ જે છે તે વાસી છે અને બગડેલા છે. તેથી દાદીએ શું કર્યું, તેને પાછું આપી દીધું. અને તેમને કેવી રીતે ખબર પડી, તો આ બ્રેડના પેકેટની અંદર જે કાળા કાળા દાગ છે તે બહારથી દેખાઈ રહ્યા હતા. તેથી દાદીને ખબર પડી ગઈ કે આ બ્રેડનું પેકેટ જે છે તેમાં બ્રેડ બગડેલા છે. ખોરાક કેવી રીતે બગડે છે, આખો વર્ગ આ પ્રયોગ કરી શકે છે. બ્રેડ અથવા રોટલીનો ટુકડો લો, તેના પર થોડા પાણીના ટીપા છાંટો અને તેને ડબ્બામાં મૂકો. ડબ્બાને બંધ કરો. જ્યાં સુધી તમને બદલાવ જોવા ન મળે ત્યાં સુધી રોજ બ્રેડ અથવા રોટલી જોતા રહો. તો હવે આ જે પ્રયોગ છે તે તમે તમારી જાતે કરી શકો છો. તમારા ઘરમાં પણ તમે આ પ્રયોગ રોટલી અથવા બ્રેડ પર કરી શકો છો. તો તમારે શું કરવાનું છે, રોટલી અથવા તો બ્રેડનો એક ટુકડો લેવાનો છે અને તેના ઉપર થોડું પાણી છાંટવાનું છે અને પછી તેને એક ડબ્બામાં બંધ કરીને મૂકી રાખવાનો છે. અને તમારે રોજ જોવું પડશે કે એમાં કયા કયા બદલાવો આવી રહ્યા છે. આ કોષ્ટક ચાર્ટ પેપર પર લગાવો અને વર્ગખંડમાં મૂકો. દરરોજ બદલાવ જોયા પછી કોષ્ટકમાં નોંધો. તો હવે તમારે શું કરવાનું છે, એક કોષ્ટક બનાવવાનું છે અને તમે એક ચાર્ટ પેપર પર લગાવીને પછી એમાં આવી રહેલા બદલાવ વિશે તમારે રોજ રોજ લખવાનું રહેશે કે પહેલા દિવસે બ્રેડનો રંગ, વાસ એ બધું જ તમારે લખવાનું રહેશે. જો વિદ્યાર્થીની મિત્રો અહીં કોષ્ટક આપવામાં આવ્યું છે એ પ્રમાણે તમારે એક કોષ્ટક બનાવવાનું રહેશે અને એમાં દિવસ લખવાના છે. તો પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ એવી રીતે. પછી બ્રેડ અથવા રોટલીમાં થયેલો બદલાવ, તો હવે બ્રેડ અથવા રોટલીમાં જે બદલાવ થયો હોય તેના વિશે તમારે અહીં લખવાનું છે કે બ્રેડને અથવા રોટલીને અડીને જોઈશું, સૂંઘીને જોઈશું અને બિલ્લોરી કાચની મદદથી જોઈએ અને રંગ પરથી. આ બધું જ તમારે લખવાનું છે કોષ્ટકની અંદર. તો જો બ્રેડના ટુકડાને અડીને જોઈશું તો એ ભીનો અને પોચો લાગશે. સૂંઘીને જોઈશું તો હળવી ગંધ આવશે પહેલા દિવસે. પછી છે સામાન્ય, બિલ્લોરી કાચથી સામાન્ય દેખાશે અને રંગ પરથી પણ સામાન્ય દેખાશે. હવે બીજા દિવસે જોઈશું તો રોટલી અથવા બ્રેડનો ટુકડો ભીનો અને પોચો જ લાગશે. થોડી વધારે ગંધ આવશે અને વેલ્વેટના કપડાં જેવું તે દેખાવા લાગશે. બિલ્લોરી કાચથી જોઈશું તો વેલ્વેટના કપડાં જેવું લાગશે અને રંગ પરથી કેવું થઈ ગયું હશે, સફેદ, થોડું સફેદ દેખાશે. પછી ત્રીજા દિવસે ભીનો અને પોચો, એટલે કે રોટલીનો અને બ્રેડનો ટુકડો ભીનો અને પોચો દેખાશે. પછી થોડી વધારે ગંધ વધી જશે, એને સૂંઘીને જોઈશું તો ગંધ વધારે લાગશે. પછી બિલ્લોરી કાચની મદદથી જોઈશું તો સફેદ વેલ્વેટ કપડાં જેવું તે દેખાશે અને રંગ કેવો થઈ ગયો હશે, સફેદ અને લીલો. ચોથા દિવસે એવું જ અડીને જોઈશું તો ભીનો અને પોચો. પછી ગંધ વધી ગઈ હશે થોડી. પછી શું, બિલ્લોરી કાચથી જોઈશું તો કેવો થઈ ગયો હશે, સફેદ લીલું પડ આવી ગયું હશે એના ઉપર. બિલ્લોરી કાચથી જોઈશું તો સફેદ અને લીલું પડ આવી ગયું હશે અને રંગ પર કેવું થશે, સફેદ અને લીલો. પાંચમા દિવસે અડીને જોઈશું તો ભીનો અને વધારે પોચો બની ગયો હશે. બ્રેડનો ટુકડો અથવા તો રોટલીનો ટુકડો એકદમ જ પોચો બની ગયો હશે અને એમાંથી ખૂબ જ ખરાબ વાસ આવી રહી હશે. સૂંઘીને જોઈશું તો એકદમ ખરાબ વાસ આવી રહી હશે અને બિલ્લોરી કાચથી જોઈશું તો શું થશે, સફેદ લીલું પડ આવી ગયું હશે અને રંગ પણ સફેદ અને લીલો. છઠ્ઠા દિવસે જોઈશું તો ભીનો વધારે અને પોચો થઈ ગયો હશે. બ્રેડનો ટુકડો ભીનો થઈ ગયો હશે, એકદમ વધારે પોચો બની ગયો હશે અને ખૂબ જ ખરાબ વાસ આવી રહી હશે એમાંથી. અને બિલ્લોરી કાચથી જોઈશું તો કેવો થઈ ગયો હશે, લીલા કાળા ડાઘ પડ્યા હશે અને રંગ પરથી લીલો અને કાળો થઈ ગયો હશે. વિદ્યાર્થીની મિત્ર, અહીં સુધી પાઠની સમજૂતી આપણે કરી. આગળનો જે અભ્યાસ છે તે આપણે આવતા તાસમાં કરીશું. આ કોષ્ટક તમે તમારી નોટબુકની અંદર ફરજિયાત લખી લેશો. અલ્લાહ હાફિઝ.